ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું જય નાયક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જેઆરસી ક્લાસીસમાં તો ચલો આજે ડે ટુમાં આપણે જી કેના બીજા પચીસ પ્રશ્નોને સમજીએ ગઈકાલના પચીસ પ્રશ્નોનો જે પાર્ટ વન હતો એ તમને નીચે લિંક મળી જશે જે પાર્ટ વન તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એનો ઓનલાઈન ટેસ્ટ પણ આપ્યો હતો બરાબર જે પણ વિદ્યાર્થી મિત્રોનો ટેસ્ટ આપવા માગતા હોય એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકે છે અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ શકે છે ઓકે તો ચાલો શરૂઆત કરીએ આજના પચીસ પ્રશ્નોથી પ્રથમ પ્રશ્ન છે કે જે પદાર્થ પછાડતા તૂટી જાય એટલે કે જેને તમે પછાડો અને તૂટી જાય તો એ પદાર્થને કેવો પદાર્થ કહેવાય બરાબર છે તો જુઓ પહેલાં તો પ્રવાહી પદાર્થને તમે પછાડી શકશો નહીં ત્યાં બરાબર છે સોરી પ્રવાહીને આપણે પછાડી નહીં શકીએ કઠણ હશે તે તૂટશે નહીં નરમ નરમ એ તૂટશે નહીં બરાબર નરમ એ કદાચ સ્થિતિસ્થાપક જેવું કંઈ હોય તો તમારો જવાબ થશે બરડ આનો જવાબ શું આવશે બરડ બરડને તમે પછાડશો તે શું થશે તૂટી જશે ઓકે સેકન્ડ ક્વેશ્ચન અહીંયા સેકન્ડ નંબર છે કે ધોધમાર વરસાદ એટલે કેવો વરસાદ કે ધોધમાર વરસાદ પડતો હોય એને કેવો વરસાદ કહેવાય તો સ્ટાર અહીંયા ઓપ્શન જોઈએ કે ઝરમર અહીંયા જુઓ અહીંયા કીધું છે ધોધમાર અને અહીંયા કીધું છે ઝરમર 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 એટલે કેવો વરસાદ થાય તો ધીમે વરસતો હોય એને આપણે ઝરમર કહીએ છીએ અહીંયા શું કહે છે આપણને ધોધમાર પછી જુઓ જેવું ઝરમર છે નીચે ઓપ્શન આપ્યો છે ધીમે વરસતો વરસાદ અહીંયા લખ્યું છે પુષ્કળ વરસતો વરસાદ એટલે ખૂબ જ પુષ્કળ એટલે વધારે પ્રમાણમાં તો આપણો આન્સર થશે ઓપ્શન બી કે પુષ્કળ એટલે કે વધારે પડતો વરસતો બરાબર છે બહુ કોમન ક્વેશ્ચન હતો નીચેનામાંથી નદીનો સમાનાર્થી શબ્દ કયો શું કહે છે તમને કે નદી નદીનો સમાનાર્થી શબ્દ કયો તો જુઓ સવિતા છે સાગર સર્વર અને સરિતા તો આપણો સાચો જવાબ થશે સરિતા સરિતા એટલે શું થાય તો નદી થાય સાગર એટલે શું થાય સાગર એટલે થાય દરિયો થાય બરાબર છે અને સરિતા એટલે કે નદી બરાબર ઓકે નંબર ચાર કે પડદાનો રિવાજ ઘણા બધા રિવાજો હતા યાદ છે આપણને બરાબર છે ઘણા બધા રિવાજો હતા એમાંથી પડદાનો રિવાજ એટલે શું તો એટલે કે ઘરની બહાર ન નીકળવાનો રિવાજ બરાબર છે બારી બાણાને પડદા રાખવાનો રિવાજ કે સ્ત્રીઓએ બુરખા પહેરવાનો રિવાજ કે માથે ફેંટો બાંધવાનો રિવાજ તો સાચો જવાબ આવશે સી કે સ્ત્રીઓએ બુરખો પહેરવાનો એટલે કે પડદાની અંદર એટલે કે બુરખો પહેરવાનો રિવાજ હતો મીઠાઈ બનાવે એને શું કહેવાય તો બહુ ઇઝી પ્રશ્ન છે મીઠાઈ બનાવે આપણે શું કહીશું તો આપણે એને કંદોઈ કહીશું જે મીઠાઈ બનાવશે એને આપણે કહીશું કંદોઈ ઓકે ચલો નેક્સ્ટ છઠ્ઠો નંબર જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે મેં તમને ગઈકાલે કીધું હતું કે અત્યારે અમે આજે જે જી કે પચીસ પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવીએ છીએ એ અલગ અલગ વિષયોમાંથી હોય છે અમે કોઈ એક જ વિષયને ત્યાં નથી અમે રાખ્યો ગુજરાતી પણ છે સામાજિક વિજ્ઞાન છે ઇતિહાસના પ્રશ્નો છે ગણિત છે રીઝનિંગ છે કોમ્પ્યુટર છે ઘણા બધા વિષયોનો સમાવેશ કર્યો છે બરાબર છે તો નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે હવે મિત્રો સમજો અહીંયા ઉત્તરતો ક્રમ કહે છે તો ઉતરતા ક્રમમાં શું હોય તો ઉતરતા ક્રમમાં સૌથી મોટીથી સૌથી નાની હોય ઉતરતા ક્રમમાં શું હોય સૌથી મોટીથી સૌથી નાની બરાબર છે તો પહેલાં સૌથી મોટી સંખ્યા હશે પછી એના કરતાં નાની ધીમે ધીમે સૌથી નાની સંખ્યા મળશે ચલો આપણે પહેલો ઓપ્શન ધ્યાનથી જોઈએ તો અહીંયા છે પાંચ હજાર અને પછી આવે છે છ હજાર તો ત્યાંથી જ આપણે નક્કી કરી શકીએ કે ના આ તો ઉતરતો ક્રમ ઓપ્શન એ તો ત્યાં હોય જ નહીં કેમ ના હોય કે પાંચ હજાર પછી છ હજાર આવે છે તો આ તો શક્ય નથી છ હજાર પછી પાંચ હજાર આવવા જોઈએ તો ઓપ્શન એ આપણો જવાબ ન હોઈ શકે ઓકે ત્યારબાદ શું છે જુઓ છ હજાર પાંચ હજાર પાંચ હજાર અને ત્રણ હજાર આ બરાબર છે જુઓ છ હજાર પાંચ હજાર પાંચ હજાર અને ત્રણ હજાર પરંતુ આપણે આ પાંચ હજારમાં ચેક કરી લઈએ કે પાંચ હજાર પાંચસો પછી પાંચ હજાર બસો છે તો અહીંયા પહેલાં આવ જોઈએ પાંચ હજાર પાંચસો ત્યારબાદ આવે પાંચ હજાર બસો તો આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ ખબર પડી ને કઈ રીતે નક્કી કર્યું તો જુઓ આ આપણો જવાબ થઈ ગયો બી સાચો જવાબ કયો થઈ ગયો બી સી કેમ ખોટો છે તો જુઓ છ હજાર પાંચ હજાર પછી ત્રણ હજાર કહે છે ને પછી પાંચ હજાર હકીકતમાં ત્રણ હજાર છેલ્લે આવે એટલે સી ખોટો છે અહીંયા જુઓ છ હજાર ત્રણ હજાર પાંચ હજાર છે એટલે મોટી પછી નાની આવે કેમ કે કયો ક્રમ કીધો છે આપણને ઉતરતો ક્રમ કીધો છે ઇઝ ઇટ ઓકે ઓપ્શન હતો આપણો સાચો જવાબ બી હવે શું કહે છે કે સાત નંબરમાં કે મેં સ્ટેશનરીની દુકાનમાંથી પાંચ રૂપિયાની સ્ટેશનરી દુકાનમાંથી પાંચ રૂપિયાની એક એવી કેટલી ચોપડીઓ ખરીદી તો બાર ચોપડીઓ ખરીદી પાંચ રૂપિયાની એક એવી બાર ચોપડી ખરીદી અને દુકાનદારને શું આપી તો એક ચોપડી કેટલા રૂપિયાની છે પાંચ રૂપિયાની એવી કેટલી છે બાર તો ટોટલ પૈસા કેટલા થયા તો પાંચ ગુણ્યા બાર થાય તો પાંચ ગુણ્યા બાર કેટલા થાય સાહીઠ તો આપણે ટોટલ કેટલા રૂપિયા થયા સાહીઠ રૂપિયા થયા દુકાનદારને કેટલા રૂપિયાની નોટ આપી સો રૂપિયાની તો સો રૂપિયાની નોટમાંથી સાહીઠ માઇનસ કર્યા તો તમારો આન્સર આવશે ચાલીસ રૂપિયા શું જવાબ આવશે ચાલીસ રૂપિયા ઓકે તો આ રીતે તમે ગણતરી કરીને ગણી શકો છો નંબર આઠ શું કહે છે કે સંખ્યા આપી છે ચાર આઠ પાંચ સાત કઈ સંખ્યા આપી છે ચાર આઠ પાંચ સાતમાં ચારની અને પાંચની સ્થાન કિંમતોનો સરવાળો તો ચારની સ્થાન કિંમતો જુઓ ચાર ત્યારબાદ ત્રણ અંક છે એટલે આપણે એને ઝીરો કરી દઈએ બરાબર પાંચ તો પાંચ પછી એક અંક છે ઝીરો આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે થઈ જશે ચાર જીરો પાંચ જીરો શું થઈ જશે ચાર ઝીરો પાંચ જીરો આ તમારો જવાબ હશે બીજું તમે બાકીના ઓપ્શન ઉપરથી જોઈ શકો છો ક્યારે સ્થાન કિંમતમાં બીજા કોઈ અંકો હશે નહીં મોસ્ટલી ત્યાં ઝીરો હોય છે સ્થાન કિંમતોમાં મોસ્ટલી ત્યાં ઝીરો હોય બરાબર તો ચાર ઝીરો પાંચ ઝીરો અહીંયા જેમ કે સાત છે તો એવું ના હોય છ એવું ના હોય કેમ કે હા એકલા છની સ્થાન કિંમત પૂછી હોય તો બરાબર છે હા સરવાળો પૂછે તો આવી શકે છે પાંચની સ્થાન કિંમત અને છની સ્થાન કિંમત તો છપ્પન થાય બરાબર છે અહીંયા એક પ્રશ્ન તમને વધારાનો કહીશ કે શૂન્ય સંખ્યા કઈ તો શૂન્ય એ ગમે તે સ્થાન ઉપર હોય એ શૂન્યની સ્થાન કિંમત શું થાય તો શૂન્યની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ થાય ગમે તે જગ્યાએ હોય નંબર નવ જોઈએ આપણે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો આ તો તમે યાદ રાખો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ થશે એક સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે જીરો બરાબર છે આના લગતું આપણે બધું જ જોઈ લઈએ સૌથી નાની પ્રાકૃતિક કઈ થઈ એક સૌથી નાની પૂર્ણ જીરો સૌથી નાની અવિભાજ્ય કઈ થઈ ગઈ તો બે યાદ રાખજો નોટડાઉન કરતા હોય તો કરી દેજો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા થશે બે બરાબર છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે તો મિત્રો થશે ચાર કઈ થશે ચાર ઓકે હજી પણ તમને ઘણું બધું આપીએ કે સૌથી નાની સમજો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ જવાબ આવશે બે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ બે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો પણ બે બરાબર છે હજી સૌથી નાની સૌથી નાની અયુગ્મ કઈ અયુગ્મ અને પાછી કઈ વિભાજ્ય સૌથી નાની અયુગ્મ અને વિભાજ્ય એ સંખ્યા કઈ તો સંખ્યા આવશે નવ ક્લિયર છે તો આટલું બધું ધ્યાન આપવાનું છે ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્નમાં આગળ વધીએ કે કોકમ કોકમમાંથી કયો સ્વાદ મળે તો કયો સ્વાદ મળશે ખાટો કોકમના ફૂલ કહીએ છીએ ને આપણે તો ખાટો સ્વાદ મળશે બહુ ક્લિયર થઈ જશે ઓકે નેક્સ્ટ ઇલેવન નંબર નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળે નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળે તો ઓપ્શન ઉપરથી તમે જોઈ લો કે કાચ તો ઓગળશે નહીં મીણ પણ ના ઓગળે ફટકડી ઓગળી જાય પારો ત્યાં નહીં ઓગળે બરાબર પારો શેમાં વપરાય તો પારો વપરાશે થર્મોમીટરમાં શેમાં વપરાય થર્મોમીટરમાં ક્લિનિકલ થર્મોમીટરમાં શેના માટે તો તાપમાન પારો શું છે તો પારો એ એકમાત્ર ધાતુ છે કે જે કેવા સ્વરૂપે જોવા મળે છે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે પારાની સંજ્ઞા કઈ છે તો એચજી છે બરાબર છે પારો કઈ ખનિજમાંથી મળે છે પારો કઈ ખનીજમાંથી મળે તો યાદ રાખજો સિન્નાબાર શું નામ છે એનું સિન્ના બાર અમુક અમુક પ્રશ્નો ખાસ જોતા જજો નીચેનામાંથી અકસ્માત કોને કહેવાય અકસ્માત બરાબર એક્સિડન્ટ કોને કહેવાય તો શરદી થવી તો શું અકસ્માત કહેવાય તો ના માથું દુખે ને અકસ્માત કહેવાય ના ઉતાવળે ચાલવા જતાં પગમાં મજકૂડાવી તો આને કહી શકાય કે હા કેમ કે એ ધારેલું ન અને આત્મહત્યા માટે કૂવામાં પડવું બરાબર છે ટોટલી રોંગ ઓકે તો તમારો સાચો જવાબ થશે સી ઉતાવળે ચાલવા જતા પગમાં મચકુડાવી નીચે આપેલી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે બરાબર છે તો એ પહેલાં આપણે જોઈ લઈએ કે કેટલા અંકોની સંખ્યાઓ છે તો ત્રણ ને ત્રણ છ અંકની સંખ્યા છે આ પણ ત્રણ ને ત્રણ છ અંકની સંખ્યા છે તો બધી સંખ્યાઓ છ અંકની છે જો જો મેથડ ખાસ શીખજો તમે જો આમાંથી એવું હોત કે એક છ અંકની છે બીજી પાંચ અંકની છે એક ચાર અંકની અને એક સાત અંકની તો આપણે સીધો જવાબ લખી દો કે ભાઈ સાત અંકની સંખ્યા મોટી થાય હવે જોઈએ ઓપ્શન જોઈએ કે દરેકની અંદર પહેલાં બે અંક તેરે લે કે હા જુઓ પહેલાં ચાર અંક જોઈ લો પહેલાં ચાર અંક જુઓ તો અહીંયા પહેલાં ચાર અંક છે તેરસો પછી છે અહીંયા તેરસો અહીંયા તેરસો આઠ છે અને અહીંયા તેરસો છ છે ક્લિયર તો સિમ્પલ મોટી કઈ થઈ ગઈ તેરસો આઠ તમારો જવાબ કયો થઈ ગયો સી સમજણ પડે છે ને લોજિક ખાસ શીખજો ત્યાં નંબર ચૌદ શું કહે છે નંબર ચૌદ કે મેહુલ પાસે પચાસ પૈસાના પચાસ સિક્કા હતા કેટલા તો પચાસ પૈસા પચાસ પૈસા છે એના કેટલા સિક્કા હતા પંદર સિક્કા હતા બરાબર છે તો કેટલા પૈસા થયા તો પંદર ગુણ્યા પાંચ પંચોતેર અને સાતસો ને પચાસ પૈસા થયા એમાંથી એને કેટલા રૂપિયા ખર્ચ્યા પાંચ પોઈન્ટ પચાસ હવે અહીંયા પ્રોબ્લેમ થવાનું કેમ કે એક રૂપિયામાં આપ્યું છે ને એક પૈસામાં તો તમે અહીંયા એવું યાદ રાખી લો કે એક રૂપિયો બરાબર કેટલા પૈસા થાય તો એક રૂપિયો બરાબર થાય સો પૈસા થાય બરાબર છે હવે શું કહે છે પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા તો પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા છે તો કેટલા થયા તો પાંચસો ને પચાસ પૈસા થયા કઈ રીતે તો પાંચ રૂપિયાના પાંચસો પૈસા અને આ પોઈન્ટ પછી હોય પૈસા હોય તો પાંચસો ને પચાસ પૈસા એને શું કર્યું ખર્ચી નાખ્યા હતા કેટલા સાતસો પચાસ ખર્ચી કેટલા નાખ્યા પાંચસો પચાસ કેટલા બાકી રહ્યા બસો પણ શું બસો શું બાકી રહ્યું હતું તો બસોને પૈસા બાકી રહ્યા હતા ગણતરી ક્લિયર હવે બસ્સો પૈસા બાકી રહ્યા તો વી કેન રાઈટ ધેટ કે આપ જે બસ્સો પૈસા છે એને આપણે શું કહીશું બે રૂપિયા તો જવાબ આપણને આપ્યો છે બે રૂપિયા હા સી નંબર છે આપણો જવાબ બે રૂપિયા યાદ રાખજો મિત્રો આ ફેરવવાનું છે દશાંશમાં બી યાદ રાખજો તમે એક આ પણ યાદ રાખી શકો છો કે એક રૂપિયો બરાબર કેટલા પૈસા સો રૂપિયા અને એક પૈસા બરાબર એક ભાગ્યા સો રૂપિયા બરાબર છે જ્યારે તમે દશાંશમાં લખતા હોય તો આ રીતે યાદ રાખજો એને ઓકે પંદર નંબર સુરત કઈ કઈ નદીના કાંઠે છે સુરત શહેર છે કઈ નદીના કાંઠે છે તો તમારો જવાબ આવે છે તાપી નદીના કાંઠે છે પહેલાં આપણને ખબર છે કે નદીઓ શું કહેવાતી હતી તો લોકમાતા તરીકે ઓળખાતી હતી કેમ કે જે માનવ વસવાટ વસવાટ હતો એ નદીના કિનારે વસતો હતો માનવ વસવાટ નદીના કિનારે વસતો હતો એ માટે સુરત તો અને અમદાવાદ કઈ ન નદીના કિનારે છે તો અમદાવાદ છે સાબરમતી નદીના કિનારે છે કઈ નદીના કિનારે સાબરમતી નદીના કિનારે ઓકે સુરત કઈ નદીના કિનારે તો તાપી નદીના કિનારે ઓકે નેક્સ્ટ હા ચાલે જ છે જો મિત્રો બહુ સારા સમય અમે પ્રશ્નો લઈને આવ્યા છે રામાયણ બરાબર આપ બધાએ જોઈ હશે ઘણી આગળ ચાલી ગઈ છે તો રામાયણમાં વાલીના ભાઈનું નામ શું હતું બરાબર ને થોડુંક તમને હિન્દીમાં ટ્રાન્સલેશનમાં તમને એવું સંભળાતું હોય સિરિયલની અંદર જે આવે છે ને રામાનંદ સાગરની કે તમને એવું લાગતું હોય કે ત્યાં બલી બોલતા હોય બાલી બોલતા હોય તો શું હશે તો એના બે ભાઈ હતા યાદ છે ને જેને શ્રીરામને આશરો આપ્યો હતો તો સુગ્રીવ એમના ભાઈનું નામ શું સુગ્રી પછી બંને વચ્ચેનું યુદ્ધ થાય છે તેના વિશેની સારી ડિટેલ તો હશે જ તમારી જોડે હવે આપણું એક સદભાગ્ય છે કે આપણને ફરીથી એ બધા એપિસોડ જોવા મળ્યા છે બરાબર ઓકે નેક્સ્ટ આગળ વધીએ રબર એ કેવો પદાર્થ છે તો રબરને કેવો પદાર્થ ગણવામાં આવે છે સ્થિતિસ્થાપક કેમ કે એ અમુક સ્થાન સુધી તમે એને ખેંચાણ અનુભવી એનું કદ વધારી શકો છો બરાબર ખેંચાઈ જાય ત્યારબાદ એ પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જાય છે બરાબર છે અને ખેંચતા મૂળ સ્થિતિમાં પાછું આવી જાય એટલે આપણે એને કયો પદાર્થ કહીશું સ્થિતિસ્થાપક બુધવાર એને અંગ્રેજીમાં લખવું હોય તો સ્પેલિંગ યાદ રાખવાનું ડબલ્યુ ઇડી એન ઇ એસ ડી એ વાય ઘણી વખત આવા નાના પ્રશ્નોમાં આપણી ભૂલ પડી જાય છે ડબલ્યુ ઇડી એન ઇ એસ ડીએ વાય માઇનસ ડે તમને એક સારો એક સ્પેલિંગ કહી દઉં કમિટીનો સ્પેલિંગ સીઓ ડબલ એમ આઈ ડબલ ટી ડબલ ઇ સ્પેલિંગ તો ઘણી બધો પ્રોબ્લેમ કરે છે અને અંગ્રેજીમાં તો ખાસ નેક્સ્ટ વેર પછી ખાલી જગ્યા છે એમાં આપણે એમ કે નન ઓફ ધીસમાંથી કોઈ મૂકવાનું છે અને ત્યાં લખ્યું છે માય બોસ તો પહેલાં તો મિત્રો એ શીખી લો કે ડબલ્યુ એચ વર્ડ પછી કાં તો ત્યાં ટુ બીનું ક્રિયાપદ હોય અથવા તો ત્યાં ટુ હેવનું ક્રિયાપદ હોય બરાબર છે અથવા તો ત્યાં ટુ ડુ કે કોઈ પણ એક અહીંયા હેલ્પિંગ વર્બ ત્યાં હોઈ શકે છે ઓક્ઝિલરીઝ બી હોય છે કેન કુડ તો ત્યાં સીધું ના હોય હવે વેર કે વોટ ડબલ્યુ પછીની જે ખાલી જગ્યા હોય તો અહીંયા કયું ક્રિયાપદ આવશે એ અહીંયા જે બાજુમાં સબ્જેક્ટ હોય એના ઉપર આધાર રાખે છે અમુક કિસ્સાને છોડતા હું છે કે એ બધાને આપણે છોડતા તો સબ્જેક્ટ ઉપર આધાર રાખે છે અહીંયા તમને સબ્જેક્ટ એટલે કે કરતાં કયો આપ્યો છે તો ત્યાં કરતાં તમને આપ્યો છે માય બોલ્સ શું આપ્યું છે માય બોલ્સ એટલે કે આ કયું શું બતાવે છે તો આ બતાવે છે બહુવચન તો ત્યાં બહુવચનનું ક્રિયાપદ આવું જોઈએ તો અહીંયા એમ અને ઇઝ અને આર તો આ બંને એક વચન થશે આઈ જોડે એમ લાગશે હી શી ઈટ એક વચન જોડે ઇજ લાગે અને બહુવચન જોડે શું થશે તો ત્યાં જવાબ આવશે આપણો આર જવાબ આવશે ભૂતકાળમાં આરનું શું થશે તો વેર થાય તો આ એમિઝારને કયા ક્રિયાપદો કહેવાશે તો એમિઝારને આપણે વર્તમાન કાળના ટુ બીના ક્રિયાપદો કહીએ છીએ બરાબર મિત્રો અને આ માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે આપણે આ ચેનલની અંદર ઇંગ્લિશ બેઝિક ગ્રામર ઇંગ્લિશ બેઝિક ગ્રામર બરાબર બેઝિક મેથેમેટિક્સ ઇંગ્લિશ બેઝિક ગ્રામર બેઝિક મેથેમેટિક્સ અને હાલ આપણે જે જીકેના જોઈ રહ્યા છે તમામ વિડીયો આપણે રોજ અપડેટ કરતા હોઈએ છીએ તો પ્લીઝ એને જુઓ અને આ સમયનો યોગ્ય ઉપયોગ કરો ત્યાં ઓકે સો શું જવાબ આવશે આપણો વેર આર માય બોલ્સ નીચેનામાંથી કોણ અલગ પડે છે ટેલિવિઝન રેડિયો નાટક કે સિનેમા તો જુઓ અહીંયા ટેલિવિઝન એ જોવાની વસ્તુઓ થઈ ત્યાં બરાબર છે નાટક પણ જોવું પડે ને ઓકે સિનેમા એ ત્યાં પણ જોવું પડે રેડિયો સાંભળવો પડે કાન દઈને તો આ છે એ સાંભળવાની વસ્તુ છે બાકી બધી હતી એ જોવાની વસ્તુ એટલા માટે અહીંયા રેડિયો અલગ પડશે સાચો જવાબ થશે બી રેડિયો નેક્સ્ટ ગુજરાત રાજ્યની ઉત્તર દિશામાં એટલે કે ગુજરાત રાજ્ય હોય બરાબર છે એની ઉત્તર દિશામાં કયું રાજ્ય છે તો ઉત્તર દિશામાં સીધું યાદ આવે કયું છે તો રાજસ્થાન છે કયું રાજ્ય છે તો રાજસ્થાન છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તો નીચે દક્ષિણમાં આવેલું છે બરાબર ફરીથી આ પણ ચાલુ જ છે અત્યારે મહાભારત તમે આન્સર પોઝ કરીને આપી શકો છો રામાયણ અને મહાભારત આપણે બહુ ભાગ્યશાળી છે જોવાનો મોકો મળ્યો છે એમાં અર્જુન જે પાંડવોમાં પાંચ પાંડવમાંથી એક અર્જુન અર્જુનના રથના સારથી કોણ હતા તો એ કોણ હતા શ્રી કૃષ્ણ ભગવાન બરાબર છે અર્જુનનું જે ધનુષ હતું એનું નામ શું હતું તો ગાંડીવ બરાબર વારે ઘડી કહે છે ને અર્જુન કે લાવ મેરા ગાંડીવ ઓકે નેક્સ્ટ ગુજરાતની જો વિધાનસભા જોવી હોય ક્યાં આવેલી છે તો ગુજરાતની વિધાનસભા આવેલી છે ગુજરાતના પાટનગરમાં ગુજરાતની રાજધાનીમાં આવેલી છે તો ગુજરાતની રાજધાની કઈ છે તો ગુજરાતની રાજધાની છે ગાંધીનગર કઈ છે ગાંધીનગર તો વિધાનસભા ક્યાં આવેલી છે ગાંધીનગર બરાબર ઓકે આ પહેલાં ગાંધીનગર પહેલાં ગુજરાતની રાજધાની કોણ હતું તો ત્યાં હતું અમદાવાદ શું હતું અમદાવાદ અને અહીંયા દેખાય છે આપણા નજીકનું એક શહેર શું નામ છે એનું હિંમતનગર જેમ આપણે જોયું ને કે સુરત કઈ નદીના કિનારે હતું તો હવે અહીંયા એ પ્રશ્ન હતા હિંમતનગર કઈ નદીના કિનારે છે તો હાથમતી નદી કઈ આવશે હિંમતનગરમાં હાથમતી નદી હાથ નદી ઓકે ચલો નેક્સ્ટ ટ્વેન્ટી ફોર જોઈએ કે હવામાં પૂરતા પ્રમાણમાં કયો વાયુ હોય તો જ એને આપણે શુદ્ધ હવા કહીએ તો કયો હોવો જોઈએ શુદ્ધ હવા માટે ઓક્સિજન વાતાવરણમાં કયો વાયુ હોવો જોઈએ ઓક્સિજન કે જે આપણા માટે કયો વાયુ કહેવાય છે પ્રાણવાયુ કહેવાય છે કયો વાયુ તો પ્રાણવાયુ હવામાં સૌથી વધુ વાયુ કયો છે તો નાઇટ્રોજન કેટલા ટકા તો સેવન્ટી એટ પરસેન્ટેજ ઇઠોતેર ટકા છે ઓક્સિજન કેટલા ટકા છે એકવીસ ટકા કાર્બન ડાયોક્સાઇડ એમાંથી એક અગત્યનું મૂળભૂત છે કાર્બન એ પણ ખૂબ જરૂરી તત્વો છે બરાબર છે ઓકે નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન કે ધરતી અચાનક હલબલવા લાગે બરાબર છે એટલે કે ધ્રુજવા માંડે તો આ કુદરતી આફતને શું કહેવાય તેને કહેવાશે ભૂકંપ પાણીનો ખૂબ જ ધસારો થઈ જાય વધારે પ્રમાણમાં પાણી આવી જાય તો પૂર છે પવન વાવાઝોડું વાવાઝોડું હમણાં રિસેન્ટમાં લાસ્ટમાં કયું વાવાઝોડું યાદ છે ને તમને કયું વાવાઝોડું આવી સંકળાયું હતું તો વાયુ વાવાઝોડું બરાબર છે ભૂકંપમાં બે હજાર એકની સાલનો ભૂકંપ કોણ ભૂલશે બરાબર છે તો આ બધી જે છે એ કુદરતી આફતો છે ઓકે તો આજે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ અગેન વી આર થેન્કિંગ અ લોટ ટુ હસમુખભાઈ પરમાર સર ફોર પ્રોવાઈડિંગ અ સચ અ ગુડ ક્વેશ્ચન થેન્ક યુ સો વેરી મચ સર Please connect it with us. Stay healthy. Stay at your home. Thank you.